प्रगतिशील गुजरात, प्रगतिशील गुजरात। जीवन में सखत मेहनत अने परिश्रम करनार ज सफल थाय छे। गुजरात यूनिवर्सिटी नो 68मो पदवीदान समारंभ योजायो। गुजरात યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજવામાં આવ્યો હતો। આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન શ્રી ડોક્ટર સતીશ રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ અવસરે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં કુલ 45,294 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં વાણિજ્ય વિદ્યાશાખાના 23,762, વિનયન વિદ્યાશાખાના 8,600, વિજ્ઞાન શાખાના 5,951, શિક્ષણ વિદ્યાશાખાના 2,948, તબીબી વિદ્યાશાખાના 1,740, કાયદા વિદ્યાશાખાના 1,537, દંત વિજ્ઞાન વિદ્યાશાખાના 520, ઇજનેરી વિદ્યાશાખાના 232 અને ફાર્મસી વિદ્યાશાખાના 1 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। મારું નામ વૈદેહી શ્રીમાળી છે। મેં એમએમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, મને 3 ગોલ્ડ મેડલ મળ્યા છે। તો યુનિવર્સિટીના જે બી પ્રોફેસરોએ મને હેલ્પ કરી છે તેમને પણ ખૂબ ખૂબ આભારી છું। 1999માં મારા પપ્પાને પણ ઇતિહાસ વિષયમાં જ ગોલ્ડ મેડલ મળ્યો હતો અને મને 2020માં ફરી આ ગોલ્ડ મેડલ મળે છે। તો ઇતિહાસ વિષયમાં ઇતિહાસ ફરીવાર રિપીટ થઈ રહ્યો છે, તો મારા માટે ખૂબ જ આનંદની વસ્તુ છે અને મારા પરિવારમાં પણ ખૂબ જ આનંદ છે। મારું નામ નીલ સ્વામિનારાયણ છે। મને MBBS ફાઇનલ યરમાં 4 મેડલ મળ્યા છે અને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ મળ્યું છે। 3 વર્ષ માટેની જે મહેનત હતી મારી, રોજનું રોજ ભણતા રહેવાનું અને એક્ઝામ્સ પહેલાં ફરીથી એકવાર રિવાઇઝ કરવાનું, બંને એટલી વાર રિવાઇઝ કરતા રહેવાનું, એના લીધે મને આ મેડલ્સ મળતા હોય છે યુઝ આમ તો। અને આગળ હવે વિચાર છે કે આગળ સર્જરી કેવી રીતે અને મોટા મોટા ડોક્ટર બનો। મેરા નામ મહેનાઝ હૈ ઓર મુજે MSc મેં ગોલ્ડ મેડલ મિલે હૈ, 3 મિલે હૈ ઇન સબ્જેક્ટ ઝૂલોજી, એક હૈ સાયન્સ કોંગ્રેસ મેડલ, એક હૈ VC શાહ મેડલ ઓર એક MV રાવ મેડલ એન્ડ આઈ એમ વેરી હેપ્પી। મેરે પેરેન્ટ્સ જો યહાં પ્રેઝન્ટ નહીં હૈ, આઈ થિંક વો ઇસે દેખ રહે હો ઓર ઉન્હે બહોત પ્રાઉડ ફીલ હો મેરે લિયે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે દુનિયામાં હંમેશા પરિશ્રમ અને મહેનત કરનારાઓ સફળ થયા છે, ત્યારે પદવી મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી પોતાનું જીવન સાર્થક કરવા સાથે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ। રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો જોઈએ। ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના સચિવ શ્રી ડોક્ટર સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી તમામ પ્રકારની ટેકનોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનો વિદ્યાર્થીઓએ મહત્તમ ઉપયોગ કરવો જોઈએ। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડિગ્રી મેળવીને હવે પોતાના વ્યાવસાયિક જીવનની કેરિયર શરૂ કરવા પદાર્પણ કરી રહેલા યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાના યુગમાં યુવાઓએ સ્પર્ધાને બદલે એકમેકના સહકાર તથા તાલમેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આજે દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી તકો રહેલી છે। વિદ્યાર્થીઓએ એ તકનો ઉપયોગ કરીને પોતાની કારકિર્દી બનાવી દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ। આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર, યુનિવર્સિટી કોર્ટના સભ્યો, પ્રોફેસર્સ તેમજ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ